Hello student, today we start next lecture of chapter number 4, starting with the differential equation of the first order and first degree. હવે તમને ડિફરન્શિયલ ઇક્વેશન આપેલા હશે, કેવા? તો કે ફર્સ્ટ ઓર્ડર અને ફર્સ્ટ ડિગ્રીના. તો એને કઈ રીતે સોલ્વ કરવા, મીન્સ કે એને સોલ્યુશન મેળવવા માટે આપણી પાસે જુદી જુદી મેથડ છે. કઈ કઈ મેથડ છે? તો કે જોઈએ કેને સોલ્વ કરવાના. તો કે ડિફરન્શિયલ ઇક્વેશન ઓફ ફર્સ્ટ ઓર્ડર એન્ડ ફર્સ્ટ ડિગ્રી. હવે કેવા હશે એ તો આપણને ખબર પડી જાય, કેમ કે એ ડિફરન્શિયલ ઇક્વેશન નો ઓર્ડર કેટલો હશે? ફર્સ્ટ 1, અને એની ડિગ્રી પણ કેટલી હશે? 1. મીન્સ કે ફર્સ્ટ ઓર્ડર એન્ડ ફર્સ્ટ ડિગ્રી ડિફરન્શિયલ ઇક્વેશન તમને આપેલા હશે, એનું તમારે સોલ્યુશન ફાઇન્ડ કરવાનું. તો એના માટે આપણી પાસે જુદી જુદી મેથડ છે. કઈ મેથડ પહેલી? ઓકે, ફર્સ્ટ મેથડ ઇઝ એ વેરિયેબલ સેપરેબલ મેથડ, સેકન્ડ મેથડ ઇઝ એ હોમોજીનિયસ ઇક્વેશન, થર્ડ મેથડ ઇઝ એન લિનિયર ઇક્વેશન, નંબર 4 ઇઝ એ એક્ઝેક્ટ ઇક્વેશન. આ ચાર મેથડની મદદથી આપણે ફર્સ્ટ ઓર્ડર અને ફર્સ્ટ ડિગ્રી વાળા જે ડિફરન્શિયલ ઇક્વેશન આપેલા હશે એને આપણે એનું આપણે જનરલ સોલ્યુશન ફાઇન્ડ કરી શકશું. જોઈએ આપણે આગળ. એમાં આપણે ફર્સ્ટ મેથડ જોઈએ. કઈ ફર્સ્ટ મેથડ છે? તો કે વેરિયેબલ સેપરેબલ મેથડ. ધોરણ 12ની અંદર પણ આપણે આ વેરિયેબલ સેપરેબલ મેથડને ભણી ચૂક્યા છીએ, અને આપણે વિયોજન્ય ચલની રીત તરીકે ઓળખતા. હવે જોઈએ કે વેરિયેબલ સેપરેબલ મેથડની મદદથી કઈ રીતે આપણે ડિફરન્શિયલ ઇક્વેશનને સોલ્વ કરશું. તો કે ઇફ ઇન એન ઇક્વેશન, મીન્સ કે જે તમને ડિફરન્શિયલ ઇક્વેશન આપ્યું હશે એમાં, કે ઇટ ઇઝ અ પોસિબલ ટુ કલેક્ટ ઓલ ફંક્શન ઓફ એક્સ એન્ડ ડીએક્સ ઓન વન સાઈડ એન્ડ ઓલ ફંક્શન ઓફ વાય એન્ડ ડીવાય ઓન અધર સાઈડ. મીન્સ કે તમને જે ડિફરન્શિયલ ઇક્વેશન આપેલું હશે એમાં તમે એક બાજુ એક્સ અને ડીએક્સ વાળું, મીન્સ કે ફંક્શન ઓફ એક્સ અને ડીએક્સને એક બાજુ રાખો, અને બીજી બાજુ મીન્સ કે અધર સાઈડ ફંક્શન ઓફ વાય અને ડીવાયને રાખો. તો આને શું કહ્યું કહેવાય? તો કે વેરિયેબલ આર સેપરેબલ થયા કહેવાય. જો આવું થતું હોય તો તમે વેરિયેબલ સેપરેબલ મેથડની મદદથી તમે ડિફરન્શિયલ ઇક્વેશનનું સોલ્યુશન મેળવી શકો છો. શું કીધું? કે ઇફ ઇન ઇક્વેશન ઇટ ઇઝ અ પોસિબલ ટુ કલેક્ટ ઓલ ધ ફંક્શન ઓફ એક્સ એન્ડ ડીએક્સ ઓન વન સાઈડ એન્ડ ઓલ ફંક્શન ઓફ વાય એન્ડ ડીવાય ઓન અધર સાઈડ, ધેન ધ વેરિયેબલ આર સેટ ટુ બી સેપરેબલ. જો આવું થતું હોય તો શું કહેવાય? તો કે વેરિયેબલ આર સેટ ટુ બી સેપરેબલ થયા કહેવાય. ધસ ધ જનરલ ફોર્મ ઓફ સચ એન ઇક્વેશન, મીન્સ કે જો આવું થતું હોય તો આવા ઇક્વેશનનું જનરલ ફોર્મ કેવું હશે? તો કે ઇઝ કે ફંક્શન ઓફ વાય મીન્સ કે એફ ઓફ વાય ડીવાય ઇઝ ઇક્વલ ટુ ફંક્શન ઓફ એફ મીન્સ કે એફ ઓફ એક્સ ડીએક્સ. મીન્સ કે એક બાજુ કેવા? તો કે ફંક્શન ઓફ એક્સ અને ડીએક્સ છે, અધર સાઈડ કેવું હોય? ફંક્શન ઓફ વાય અને ડીવાય છે. આવું આપેલું હોય મીન્સ કે એને શું કહેવાય? તો કે વેરિયેબલ આર સેટ ટુ બી સેપરેબલ. આટલું થઈ જાય પછી શું કરવાનું જો સોલ્યુશન મેળવવું હોય તો? તો કે ઇન્ટિગ્રેટિંગ બોથ સાઈડ, મીન્સ કે આની બંને બાજુ આપણે શું કરવાનું છે? ઇન્ટિગ્રેશન કરવાનું છે. ધેન વી ગેટ ઇન્ટિગ્રેશન એફ ઓફ વાય ડીવાય ઇઝ ઇક્વલ ટુ ઇન્ટિગ્રેશન એફ ઓફ એક્સ ડીએક્સ પ્લસ સી. આને શું કહેવાય? તો કે ઇટ ઇઝ અ સોલ્યુશન ઓફ ડિફરન્શિયલ ઇક્વેશન. મીન્સ કે જે તમને ડિફરન્શિયલ ઇક્વેશન આપ્યું છે એનું આ શું થશે? તો કે સોલ્યુશન થશે. રેડી? શું થતું હોવું જોઈએ? તો કે વેરિયેબલ સેપરેબલ થતા હોવા જોઈએ. તો આ તમે મેથડનો ઉપયોગ કરી અને ઇક્વેશનને સોલ્વ કરી શકો છો. શું કરવાનું વેરિયેબલ સેપરેબલ મેથડમાં? ખબર પડી ગઈ કે પહેલાં તો એક્સ અને ડીએક્સ વાળા, અને મીન્સ કે ફંક્શન ઓફ એક્સ અને ડીએક્સને એક બાજુ રાખવાનું, ફંક્શન ઓફ વાય અને ડીવાયને રાખવાનું. મીન્સ કે જો એવું થતું હોય તો શું કહેવાય? તો કે વેરિયેબલ આર સેટ ટુ બી સેપરેબલ, મીન્સ કે વેરિયેબલ સેપરેબલ થયા છે એવું કહી શકો. પછી શું? જો આવું થતું હોય તમારે શું કરવાનું? બોથ સાઈડ ઇન્ટિગ્રેશન, મીન્સ કે ઇન્ટિગ્રેશન લઈ લેવાનું, અને ઇન્ટિગ્રેશન કરીને જે આન્સર આવતો હોય તમારે શું થાય? તો કે સોલ્યુશન ઓફ ધ ડિફરન્શિયલ ઇક્વેશન. નેક્સ્ટ ટુ આપણે જોઈએ એક્ઝામ્પલ કેના. તો કે વેરિયેબલ સેપરેબલ મેથડની મદદથી આપણે ડિફરન્શિયલ ઇક્વેશનને સોલ્વ કરીએ. તો એ ફર્સ્ટ એક્ઝામ્પલ, સોલ્વ 2y ડીવાઈડ બાય dx ઇઝ ઇક્વલ ટુ x સ્ક્વેર પ્લસ સાઇન 3x. આવું તમને ડિફરન્શિયલ ઇક્વેશન આપેલું છે. રેડી? આપણે આનું સોલ્યુશન ફાઇન્ડ કરવાનું છે. જોઈએ. ઓકે, સોલ્યુશન આપ્યું શું હોય આપણને ઇક્વેશન? તો કે 2y ડીવાઈડ બાય dx ઇઝ ઇક્વલ ટુ x સ્ક્વેર પ્લસ સાઇન 3x. આટલું તમને આપેલું છે. હવે આપણે શું કરવાનું હોય? તો કે વેરિયેબલ સેપરેબલ મેથડનો આપણે ઉપયોગ કરવો હોય તો શું થતું હોવું જોઈએ? તો કે વેરિયેબલ આર સેટ ટુ બી સેપરેબલ થતા હોવા જોઈએ. મીન્સ કે એક બાજુ dy અને ફંક્શન ઓફ y વાળા આવવા જોઈએ, એક બાજુ dx અને ફંક્શન ઓફ x વાળું આવવું જોઈએ. જોઈએ તો કે અહીંયા તમને શું આપ્યું? 2y ડીવાઈડ બાય dx ઇઝ ઇક્વલ ટુ x સ્ક્વેર પ્લસ સાઇન 3x આપેલું છે. હું આ dx ને આ બાજુ લઈ જાઉં, આપણે વેરિયેબલ સેપરેબલની મેથડમાં આ તમે પોસિબલ થશે કે dy બાય dx આપ્યું તો dx ને તમે આ બાજુ લઈ શકો, લઈ જઈ શકો છો, અથવા dy ને તમારે લઈ જવું તો પણ લઈ જઈ શકો. મીન્સ કે તમે કરી શકો છો. તો કે તમને આપ્યું કેવું હોય? 2y ડીવાઈડ બાય dx ઇઝ ઇક્વલ ટુ x સ્ક્વેર પ્લસ સાઇન 3x આપેલું છે. હવે આ બાજુ બધાય કહે છે તો કે ફંક્શન ઓફ x છે, હું એમાં dx ને આ બાજુ લઈ જાઉં તો વેરિયેબલ આર સેટ ટુ બી સેપરેબલ થઈ જાય. રેડી? કેમ કે અહીંયા શું વધે ઓનલી? તો કે 2y dy, અને અહીં શું આવી જાય? x સ્ક્વેર પ્લસ સાઇન 3x ઇન્ટુ dx. તો આપણે શું કરશું? આ dx ને આ બાજુ જવા દઈએ તો શું આવશે? ધેરફોર 2y dy ઇઝ ઇક્વલ ટુ બ્રેકેટની અંદર x સ્ક્વેર પ્લસ સાઇન 3x ઇન્ટુ dx. આટલું વધે.
જો જો વેરિયેબલ આર સેટ ટુ બી સેપરેબલ થઈ ગયા મીન્સ કે એક બાજુ તમારું dx અને ફંક્શન ઓફ x છે બીજી બાજુ ફંક્શન ઓફ y અને dy છે રેડી મીન્સ કે વેરિયેબલ આર સેટ ટુ સેપરેબલ તો હવે શું કરવાનું જોઈએ નેક્સ્ટ સ્ટેપ ઈ થઈ જાતું હોય તો કે બોથ સાઇડ ઇન્ટિગ્રેશન રેડી જોઈએ તો કે નાઉ બોથ સાઇડ ઇન્ટિગ્રેશન તો શું આવશે ઇન્ટિગ્રેશન 2y dy ઇઝ ઇક્વલ ટુ ઇન્ટિગ્રેશન x² sin 3x dx c એની આર્બિટરી કોન્સ્ટન્ટ રેડી નેક્સ્ટ ટુ તો કે શું થશે આવાનું ઇન્ટિગ્રેશન શું થાય તો કે 2y નું ઇન્ટિગ્રેશન મીન્સ કે 2 એઝ ઇટ ઇઝ y નું ઇન્ટિગ્રેશન શું થશે તો કે y² / 2 મીન્સ કે 2 ઇન્ટુ y² / 2 ઇઝ ઇક્વલ ટુ આનું ઇન્ટિગ્રેશન શું થશે બંનેને આપણે સેપરેટ આપી દઈએ તો x² નું ઇન્ટિગ્રેશન શું થશે તો કે x³ / 3 sin 3x નું ઇન્ટિગ્રેશન શું થશે તો કે માઇનસ cos 3x ના છેદમાં 3 + c એઝ ઇટ ઇઝ નેક્સ્ટ શું થશે 2 2 કેન્સલ તો આવશે શું ધેરફોર y² ઇઝ ઇક્વલ ટુ x³ / 3 માઇનસ cos 3x ના છેદમાં 3 + c નેક્સ્ટ શું કરશું તો કે 3 ને આ બાજુ જવા દો મીન્સ કે અહીંયા પણ તમારે 3 હોવા જોઈએ તો મીન્સ કે શું કરશું તો કે પહેલા 3 આને મલ્ટીપ્લાય કરી દઈને પછી આખા આખા 3 ને શું બાજુ તો કે આ બાજુ જવા દઈએ તો શું આવતું હશે તો કે અહીંયા 3c થઈ જશે રેડી પ્લસ માં હવે બધાની નીચે 3 છે તો 3 ને આ બાજુ જવા દઈએ તો શું આવશે 3y² આવશે મીન્સ કે અહીં 3y² ને તમે આ બાજુ લઈ આવો તો વધતું શું હશે અહીંયા ઓન્લી x³ માઇનસ cos 3x અને આ 3y² આ બાજુ આવે માઇનસ થઈ જશે માઇનસ 3y² અને અહીં પ્લસ તમારે 3 મલ્ટીપ્લાય માં હોય મીન્સ કે 3c ઇઝ ઇક્વલ ટુ 0 કેમ કે y² ને મીન્સ કે 3y² ને તમે આવા જ લઈ આવ્યા મીન્સ કે બસ શું બચતું છે ઓન્લી 0 તો આ જે રીવ્યુ શું થયું તમારું તો કે સોલ્યુશન ઓફ ધ ડિફરન્શિયલ ઇક્વેશન મીન્સ કે જે તમને ડિફરન્શિયલ ઇક્વેશન આપ્યું હતું એને આપણે વેરિયેબલ સેપરેબલ મેથડ ની મદદ થી જે સોલ્યુશન ફાઇન્ડ કર્યું આનું શું થાય તો કે સોલ્યુશન થાય છે નેક્સ્ટ એક્ઝામ્પલ જોઈએ કે x dy + y dx ઇઝ ઇક્વલ ટુ 0 આવું તમને ડિફરન્શિયલ ઇક્વેશન આપેલું જોઈએ એનું સોલ્યુશન તો કે તમને શું આપેલું છે તો કે x dy + y dx ઇઝ ઇક્વલ ટુ 0 આવું તમને આપેલું છે નેક્સ્ટ ટુ આપણે શું કરી શકીએ તો કે x dy એઝ ઇટ ઇઝ આ y dx ને આ બાજુ આવી શું આવશે મતલબ માઇનસ y dx થશે નેક્સ્ટ ટુ તો કે આ y ને આ બાજુ લઈ આવો x ને આ બાજુ લઈ આવો તો શું થશે તો કે dy / y ઇઝ ઇક્વલ ટુ માઇનસ dx / x નેક્સ્ટ શું તો કે જો અહીં વેરિયેબલ આર સેટ ટુ બી સેપરેબલ થવે કેમ કે જો y વાળા અને dy વાળા એક બાજુ છે dx અને x વાળા એક બાજુ છે રેડી મીન્સ કે વેરિયેબલ આર સેટ ટુ બી સેપરેબલ નેક્સ્ટ ટુ શું થશે બોથ સાઇડ ઇન્ટિગ્રેશન રેડી તો કે ઇન્ટિગ્રેશન કરો શું આવશે ઇન્ટિગ્રેશન 1 / y ઇન્ટુ dy ઇઝ ઇક્વલ ટુ માઇનસ બાર એઝ ઇટ ઇઝ ઇન્ટિગ્રેશન 1 / x ઇન્ટુ dx + આર્બિટરી કોન્સ્ટન્ટ c નેક્સ્ટ આનું ઇન્ટિગ્રેશન શું થશે તો કે 1 / y dy નું તો કે log y ઇઝ ઇક્વલ ટુ માઇનસ એઝ ઇટ ઇઝ 1 / x dx નું ઇન્ટિગ્રેશન શું થશે તો કે log x + c ની જગ્યાએ તમે શું તો કે અનુકૂળતા મુજબ તમે log c નો પણ ઉપયોગ કરી શકો છો રેડી મીન્સ કે અમે c ની જગ્યાએ શું લખ્યું તો કે log c નેક્સ્ટ ટુ તો કે log y અને આ બાજુ શું હોય તો કે માઇનસ log x મીન્સ કે આ બાજુ લઈ આવો શું આવી જાય તો કે પ્લસ log x + log y ઇઝ ઇક્વલ ટુ log c આટલું વધતું હોય હવે log x + log y ની જગ્યાએ તમે શું લખી શકો તો કે log x ઇન્ટુ y ઇઝ ઇક્વલ ટુ log c એઝ ઇટ ઇઝ બોથ સાઇડ તો કે એન્ટી લોગ તમે આપી દીધો શું આવી જાય x xy ઇઝ ઇક્વલ ટુ c આટલું વધે મીન્સ કે આ તમારું શું થયું તો કે સોલ્યુશન ઓફ ધ ડિફરન્શિયલ ઇક્વેશન નેક્સ્ટ એક્ઝામ્પલ આપણે જોઈએ કે સોલ્વ 1 + x² dy ઇઝ ઇક્વલ ટુ 1 + y² dx આવું તમને ડિફરન્શિયલ ઇક્વેશન આપેલું છે રેડી જોઈએ સોલ્યુશન એને તો કે 1 + x² dy ઇઝ ઇક્વલ ટુ 1 + y² dx રેડી હવે આને મારે તો કે વેરિયેબલ સેપરેબલ થાય છે કે નહીં આપણે જોવાને હવે જોવો જોઈએ 1 + y² dy અહીં આવી જાય 1 + x² આ બાજુ આવી જાય થઈ જાય વેરિયેબલ આ સાઇડ ટુ બી સેપરેબલ તો કે dy ના છેદમાં 1 + y² ઇઝ ઇક્વલ ટુ dx ના છેદમાં 1 + x² રેડી મીન્સ કે વેરિયેબલ આ સાઇડ ટુ બી સેપરેબલ તો હવે શું કરવાનું છે બોથ સાઇડ ઇન્ટિગ્રેશન મીન્સ કે ઇન્ટિગ્રેશન કરી નાખો તો ઇન્ટિગ્રેશન 1 / 1 + y² dy ઇઝ ઇક્વલ ટુ ઇન્ટિગ્રેશન 1 / 1 + x² dx + c રેડી એની આર્બિટરી કોન્સ્ટન્ટ આનું ઇન્ટિગ્રેશન શું થાય તો કે 1 + y² dy નું ઇન્ટિગ્રેશન શું થશે તો કે tan ઇન્વર્સ y આનું ઇન્ટિગ્રેશન શું થશે તો કે tan ઇન્વર્સ x + c એઝ ઇટ ઇઝ મીન્સ કે આ શું થશે તમારું તો કે સોલ્યુશન ઓફ ધીસ ડિફરન્શિયલ ઇક્વેશન ઓકે